નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવેન રાધિકા સ્કૂલ ત્રંબાવતી આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો પાર્ટ 2 ટેન્સનો આપણે જોઈએ તે પહેલાં વિડીયો પાર્ટ 1 હતો તેમાં આપણે જોયું હતું, ત્રણ સ્ટેપ જોયા હતા. ત્રણ સ્ટેપમાંથી સૌથી પહેલું જો તમને યાદ હોય તો તે શું હતું, કરતા ક્રિયાપદ અને કર્મ. આ આપણા ત્રણ સ્ટેપ હતા, કર્તા ક્રિયાપદ અને કર્મ. એટલે કે તે ત્રણ સ્ટેપમાં પહેલા સ્ટેપમાં આ ત્રણ વર્ડ હતા કે જે દરેક ટેન્સમાં કોમન આવતા જ હતા. હવે જે પણ ચેન્જીસ કરતા હતા તે આપણે આમાં કરતા હતા એ બાબતનો તમને ખ્યાલ જ છે, પરંતુ આજે આપણે જોવાના છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પૂર્ણકાળ આપણે શરૂ કરીએ તે પહેલાં ત્રણ સ્ટેપ ફોલો તો કરવાના જ છે, તેમાંનું પહેલું આ. હવે બીજું આપણે શું જોઈશું, તો કે જુઓ ક્રિયાપદ. જ્યારે આપણે કન્ટિન્યુ ટેન્સ જોયા હતા ત્યારે ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ લગાડતા હતા, એટલે કે V4. પરંતુ પૂર્ણકાળમાં મિત્રો V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું ભૂત કૃદંતનું રૂપ આપણે વાપરીએ છીએ, એને આપણે શોર્ટ ફોર્મ તરીકે અહીંયા લખશું V3. હવે વાત રહી કર્તા ને ક્રિયાપદની વચ્ચે, જુઓ પેલું તમારે શું યાદ રાખવાનું છે, કર્તા ક્રિયાપદ કર્મ. બીજું શું યાદ રાખવાનું છે, તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3. હવે ત્રીજા સ્ટેપમાં આપણે શું કરીશું, કર્તા ને ક્રિયાપદ છે તે બંનેની વચ્ચે હેઝ લગાડીશું, હેવ અને હેઝ. હવે એ બાબતનો તમને ખ્યાલ હશે કે હેવ અને હેઝ ક્યાં આવે, નહીં તો એનું કોષ્ટક છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખશું, તેમાં જોઈ લેજો. પરંતુ આ હવે શું થઈ ગઈ, તો જુઓ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અફિર્મેટિવ એટલે કે હકારની વાક્ય રચના બની ગઈ છે, કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ કર્મ. ત્રણ સ્ટેપમાં બનાવેલી છે, પહેલું સ્ટેપ શું હતું, કર્તા ક્રિયાપદ કર્મ, બીજું V3, ત્રીજું કર્તા ને ક્રિયાપદની વચ્ચે હેવ હેઝ. હવે આપણે આનું એક ઉદાહરણ જોઈએ, તો રાજન હેઝ પ્લેઇડ ચેસ. રાજને ચેસ રમી લીધી છે. આ મેં તમને આની પહેલાં પણ કહ્યું હતું કે માત્ર તમને અંગ્રેજીમાં સિન્ટેક્સ આવડી જાય, ટેન્સ આવડી જાય એટલા પૂરતું સીમિત નથી, ગુજરાતીમાં તમને ખ્યાલ આવવો જોઈએ. આપણે જ્યારે ચાલુ ટેન્સ જોયા હતા ત્યારે એવી વાત થઈ હતી કે ચાલુ વર્તમાનનું હું તમને કહું તો ચાલુ વર્તમાન કાળમાં આપણે એવું વાક્ય બનાવેલું હતું કે મિલન ચેસ રમી રહ્યો છે, એમાં રહ્યો એ શબ્દથી આપણે ઓળખતા હતા કે આ ચાલુ કાળ છે. પરંતુ પૂર્ણને તમે કઈ રીતે ઓળખશો, તો જુઓ રાજન હેઝ પ્લેઇડ ચેસ, રાજને ચેસ રમી લીધી છે એટલે કે આમાં કંઈક એવું હોય છે કે ક્રિયા પૂરી થઈ ગઈ હોય છે પરંતુ એની અસર હજી ચાલુ હોય છે. હવે માની લ્યો કે હું તમને દરેકના ઉદાહરણ કહું, તો જુઓ સાદો વર્તમાન હોત ને તો હું એમ બોલત કે હું ચેસ રમું છું, સાદો કાળ હોત તો હું એમ બોલત કે હું ચેસ રમું છું. ચાલુ વર્તમાન કાળમાં શું બોલું, કે હું ચેસ રમી રહ્યો છું. જ્યારે પૂર્ણકાળમાં હું શું બોલીશ, તો કે મેં ચેસ રમી લીધી છે. આ ત્રણેયનો તફાવત છે, ડિફરન્સ છે જે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે અહીંયાથી આગળ જોઈએ, હકાર બની ગયા પછી આપણે કઈ બનાવશું, નેગેટિવ એટલે કે નકાર. નકારમાં એક વાક્ય જેમ આપણને ખબર છે કોમન આવે છે શું છે, નકારમાં નોટ કોમન આવે, નોટ ક્યાં મૂકીશું, તો કે હેવ અને હેઝ પછી આપણે શું લખીશું, નોટ. તો જુઓ આ આખી આખી સિન્ટેક્સ થઈ ગઈ નકારની, માત્ર એક ચેન્જીસથી, શું, તો કે નોટ લગાડવાનો છે હેવ હેઝ પછી.
तो जो करता प्लस हेव हेज प्लस नॉट प्लस वी थ्री प्लस कर्म। हवे एनु उदाहरण जो मारे तमने केवू होय बनावू होय तो शू करीश, राजन हेज प्लेट चेस लखेलू छे त्यां राजन हेज नॉट प्लेड चेस, मात्र एक नॉट लगाड़वानू छे। ત્યારબાદ જેમ હું કહેતો આવ્યો છું કે આપણે હકારમાંથી જ નકાર બનાવીએ છીએ, હકારમાંથી જ પ્રશ્નાર્થ બનાવીએ છીએ। તો અત્યારે અહીંયા નકારનું વાક્ય છે, આપણે સૌથી પહેલા આને હકારનું બનાવી નાખીએ। તો આ વાક્ય થઈ ગયું હકારનું। હવે આપણે તમને ખબર જ છે કે કોઈ પણ સહકારક ક્રિયાપદ છે કે ટુબીના રૂપ છે એને આપણે આગળ લઈ લેતા હોઈએ છીએ પ્રશ્નાર્થ બનાવવા માટે। હવે પ્રશ્નાર્થ આમાં કરવું છે તો આપણે કોને આગળ લઈશું, તો કે આ હેવ અને હેઝ। તો અહીંયાથી આપણે હેવ હેઝ કાઢી નાખીએ અને કર્તાની પહેલાં લઈ લઈએ, તો અહીંયા હેવ અને હેઝ। તો આ થઈ ગઈ પ્રશ્નાર્થ વાક્ય રચના। શું કર્યું છે તો કે સૌથી પહેલા સ્ટેપથી ફરી પાછું યાદ દેવડાવું કે કર્તા ક્રિયાપદ કર્મ, બીજું સ્ટેપ વી થ્રી અને ત્રીજું આ બંનેની વચ્ચે હેવેજ લખીએ છીએ, પરંતુ આપણે અત્યારે પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલે આ હેવેજને આપણે ક્યાં લઈ લીધા છે, આગળ હેવ અને હેસ। તો આ જે હેસ છે તે ક્યાં આવી જશે, અહીંયા હેઝ રાજન પ્લેઇડ ચેસ ને છેલ્લે ક્વેશ્ચન માર્ક। તો આ આપણો થયો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જેમાં ફરી પાછું એકવાર રિપીટ કરાવી દઉં છું કે કર્તા ક્રિયાપદ કર્મ, ત્યારબાદ બીજું સ્ટેપ શું હતું તો કે ક્રિયાપદમાં ત્રીજું રૂપ વી થ્રી, પૂર્ણકાળ હશે એટલે પછી કોઈ પણ હોય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ, બધામાં ક્રિયાપદનું ત્રીજું ભૂત કૃદંતનું રૂપ જ આવે। હવે છેલ્લું સ્ટેપ શું હતું તો કે પૂર્ણ વર્તમાન છે એટલા માટે આપણે શું લખ્યું, કર્તાની ક્રિયાપદની વચ્ચે હેવ હેસ। જો હવે તમારે તેને નેગેટિવ કરવું છે તો તમે શું કરશો, હેવ હેસ પછી નોટ, જો તમારે તેને પ્રશ્નાર્થ કરવું છે ઇન્ટ્રોગેટિવ કરવું છે તો હેવ હેસને લઈ લેશો આગળ। હવે આપણે આના ઉપરથી જ પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોશું। પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં શું કરીશું તો કે સૌથી પહેલા સ્ટેપ આપણે ફોલો કરશું, પહેલું સ્ટેપ કર્તા ક્રિયાપદ કર્મ, બીજું સ્ટેપ ક્રિયાપદનું ત્રીજું ભૂત કૃદંતનું રૂપ, ત્રીજું સ્ટેપ। હવે જુઓ, પૂર્ણ વર્તમાન હતો ત્યારે ત્યાં હેવ હેઝ હતું, પૂર્ણ ભૂતકાળ આવે ત્યારે આપણે તેનું જ ભૂતકાળનું રૂપ લખીશું, શું હેડ, એટલે કે તેના ઉદાહરણમાં પણ રાજન હેડ પ્લેડ ચેસ, રાજને ચેસ રમી લીધી હતી। તો આ થયું હકારનું વાક્ય। હવે નકારનું કરવું હોય તો જેમ અત્યાર સુધી આપણે ફોલો કરતા આવ્યા છીએ તે જ કરીશું, હેડ પછી લગાડી દેશું નોટ, હેડ પછી લાગી ગયું નોટ, તો અહીંયા પણ રાજન હેડ નોટ પ્લેડ ચેસ, તો આ થઈ ગયું નેગેટિવ। હવે જેમ ફરી પાછું હતું એનું કંઈ જ પ્રશ્નાર્થ, કોઈ પણ વાક્ય રચના છે એમાં કંઈ જ ચેન્જીસ નથી કરવાનો, પ્રશ્નાર્થ આને બનાવી છે તો હકારમાંથી જ આપણે બનાવીશું। શું કરીશું, આ જે હેડ છે તેને આપણે લઈ લેશું આગળ, આ હેડ આગળ, એટલે આ થઈ ગયું પ્રશ્નાર્થ। તો આ હતો આપણો પૂર્ણ ભૂતકાળ, હેડ આગળ આવી ગયું, તો પ્રશ્નાર્થ ફરી પાછું આપણે ત્રણ સ્ટેપ જેમાં કર્તા ક્રિયાપદ અને કર્મ, એ પહેલું સ્ટેપ હતું, બીજું કે ક્રિયાપદમાં ભૂતકૃદંતનું રૂપ એટલે કે વી થ્રી અને વચ્ચે આવતું હતું હેડ, આ હતું આપણું ત્રીજું સ્ટેપ। અને જો તમારે તેને નકાર કરવું છે તો હેડ પછી નોટ, અને જો તમારે તેને પ્રશ્નાર્થ કરવું છે તો હેડને લઈ લેશો આગળ। આ હતો પરફેક્ટ પાસ્ટ, હવે આપણે જોઈશું પરફેક્ટ ફ્યુચર। પરફેક્ટ ફ્યુચર પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળમાં જો તમને ચાલુ ભવિષ્યકાળ યાદ હોય, ત્યારે મેં તમને એમ કહ્યું હતું કે ભવિષ્યકાળ હોય એટલે આપણે સેલવિલનો ઉપયોગ તો કરીએ જ છીએ, દરેક ભવિષ્યકાળમાં સેલવિલ તો આવે જ,
પણ ત્યારે કંઈક અલગ સાથે બીજું પણ આવ્યું હતું. શું હતું? ત્યારે વિલ બી હતું, ચાલુ ભવિષ્યકાળમાં વિલ બી હતું. અહીંયા શું હશે? અહીંયા જો આ સ્ટેપ તો આપણે ફોલો કરીશું જ કે કર્તા ક્રિયાપદ કર્મ, ક્રિયાપદનું ત્રીજું રૂપ. પરંતુ વાત છે અહીંયા વચ્ચે, ઓમાં વિલ બી હતું, પણ અહીંયા આપણે લખીશું વિલ હેવ. અહીંયા આવશે વિલ હેવ. તો અહીંયા પણ લખી નાખીએ કે રાજન વિલ હેવ પ્લેડ ચેસ. રાજને ચેસ રમી લીધી હશે. તો જુઓ, આવું એકવાર ફરી પાછા રિપીટ કરું તો ડિફરન્સ તમને કદાચ ખ્યાલ આવી જશે કે રાજને ચેસ રમી લીધી છે, રાજને ચેસ રમી લીધી હતી, રાજને ચેસ રમી લીધી હશે. તો આ થઈ ગયા ત્રણેયના એક્ઝામ્પલ. હવે આપણે ફરી પાછા અહીંયા આવી જઈએ કે અહીંયા વચ્ચે શું આવ્યું? તો કે વિલ હેવ. વાત આવશે નેગેટિવ કરવાની. તો નકાર વાક્ય બનાવવા માટે તમે શું કરશો? નોટ લગાવશો. પરંતુ ક્યાં? વિલ પછી નોટ લગાવશો કે હેવ પછી નોટ લગાવશો? તો અહીંયા જો તમને ચાલુ ભવિષ્યકાળ યાદ હોય ત્યારે આપણે કર્યું હતું કે વિલ પછી નોટ લાગતો હતો, નહીં કે બી પછી. તો અહીંયા પણ એમ જ રહેશે કે વિલ નોટ હેવ. શું આવશે? વિલ નોટ હેવ. હેવ પછી નોટ નહીં આવે. વિલ નોટ હેવ. રાજન વિલ નોટ હેવ પ્લેડ ચેસ. આ બન્યું નકાર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મારે જો આને પ્રશ્નાર્થ કરવું હોય તો હું કોને આગળ લઈ જઈશ? નહીં કે હું વિલ હેવને આગળ લઈ જાઉં, માત્ર કોને લઈ જઈશ? વિલને. હેવ ત્યાંનું ત્યાં રહેશે, જેમ ચાલુ ભવિષ્યકાળમાં બી ત્યાંનું ત્યાં રહી છે. માત્ર કોણ આગળ આવશે? વિલ. ને છેલ્લે ક્વેશ્ચન માર્ક. વિલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ. વિલ આગળ આવી ગયું એટલે થઈ ગયું પ્રશ્નાર્થ. તો જુઓ, આ આપણે ફરી પાછા એક વાર સ્ટેપ જોઈ લઈએ કે કર્તા ક્રિયાપદ કર્મ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, વચ્ચે આવશે વિલ હેવ. જો તમારે એને નેગેટિવ કરવું છે તો વિલ પછી નોટ, જો તમારે તેને પ્રશ્નાર્થ કરવું છે તો વિલને ઉપાડીને આગળ. તો અહીંયા મિત્રો આપણો પૂર્ણકાળ પૂરો થાય છે. હવે આપણે આવનારા આપણા નવા વિડીયોમાં સાદા કાળ વિશે ભણીશું. ત્યાં સુધી નમસ્કાર.